એમની વચ્ચેનું કેટલું છે આર સો ફોર્સ ઓફ ઇલેક્ટ્રોસોટિક ફોર્સ બીટવીન ધ ટુ ચાર્જ સો એફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ક્યુ વન ક્યુ ટુ અને ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર જો પ્રપોર્શનલી સાઇન કાઢી દઈએ તો એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર આવું કંઈક ઇલેક્ટ્રોસોટિક ફોર્સ છે કુલમ સ્લો કહેવાને શું કહીએ છીએ આપણે કુલમ સ્લો બે બિંદુઓ વિદ્યુતભર વચ્ચે લાગતું વિદ્યુત બળ એફ ઇસી કોડ કે ક્યુ એન ક્યુ ટુ વડે આપીએ છીએ વેરી વેલ નોન ઇક્વેશન છે થોડું ડિટેલ ડિસ્કશન કરીએ તો કે અચળાંક છે કે શું છે કોઈ અચળાંક છે કોન્સ્ટન્ટ એની વેલ્યુ છે નાઇન ઇન્ટુ ટેન ટુ નાઇન એકમમાં આવે છે એની વેલ્યુ વન સીજીએસ એકમમાં આવે છે ઓકે જનરલી આપણે એસઆઈ એકમનો યુઝ કરતા હોય તો નાઇન ઇન્ટુ ટેન ટુ નાઇન કેનું બીજું વેલ્યુ થાય છે વન

કરી શકો છો જે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે આપણા પાસે યુનિટ ઓફ કે એન્ડ યુનિટ ઓફ એપસેલો તો એ ઇક્વેશન પરથી તમે ફાઇન કરો કારણ કે બાકીના એકમો આપણને ખબર છે ફોર્સનો એકમ શું લખીશું આપણે ન્યૂટન ક્યુ વન એન્ડ ક્યુ ટુ એટલે કે ચાર્જ એનો એકમ શું લખીશું આપણે કુલમ અને આર છે અંતર છે એનો એકમ આપણે શું લખીશું મીટર આના પરથી તમને બાકીના બે યુનિટ છે મળી જશે એના પર તમે ડાયમેન્શન ફોર્મ્યુલા પણ ફાઇન કરી શકો છો તો કોઈપણ સમયે કોઈપણ ટાઈમે તમે ઇલેક્ટ્રોસેટિક ફોર્સનો ફોર્મ્યુલા યુઝ કરતા એ ફિઝિક કોડો કે ક્યુ ઓન ક્યુ ટોપન કે તો એની લિમિટેશન શું છે ક્યારે આપણે યુઝ ના કરી શકીએ તો લિમિટેશન એની શું છે તો સિમ્પલ એવો કેસ છે બિંદુવત વિદ્યુતભાર હોવો જોઈએ એક્સટેન્ડેડ બોડી માટે તમે કુલમ સ્લો એપ્લાય કરી શકતા નથી બરાબર તો કોઈ એક્સટેન્ડેડ બોડી મતલબ વિતરિત વિદ્યુતભાર વિતરિત વિદ્યુત ભાર માટે લાગુ પાડી શકાય નહીં વિતરિત મતલબ એમ સમજો કે તમારી પાસે કોઈ સ્ફિયર છે રોડ છે બરાબર ડિસ્ક છે આવા બધા શેપ હોય આપણી પાસે કોઈ વિતરિત વિદ્યુતભાર તો આવા બધા કેસમાં કુલમ્સો ડાયરેક્ટલી અપ્લાય થતો નથી તો કોઈ એક્સટેન્ડેડ બોડી હોય એના માટે કુલમ ફ્લો કઈ રીતે અપ્લાય કરશો બરાબર તો લિમિટેશન માટે એક્સટેન્ડેડ બોડી છે એક્સટેન્ડેડ બોડી તો એક્સટેન્ડેડ બોડી માટે કુલમ ફ્લો અપ્લાય કઈ રીતે કરશો તો તમારી પાસે ધારો કે આ કોઈ સ્મોલ વિદ્યુતભાર ક્યુ છે અને એક્સટેન્ડેડ બોડીનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે તો આમાં તમે એક નાનો ભાગ ધારી લો સ્મોલ ડી ક્યુ જેટલો ઓકે અથવા તો અહીં ક્યુ વન ધારી લો અને અહીંયા ક્યુ ટુ ધારી લઈએ એક્સટેન્જેડ બોડી પરનો આપણે વિદ્યુત ભાગ કેટલો ધારી લઈએ ક્યુ ટુ ટોટલ તેમાંથી સ્મોલ ડી લઈ લો તમે અને પછી તમે ડીએફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ડી ક્યુ અપોન આર સ્ક્વેર એની વચ્ચેનો ડિસ્ટન્સ સપોઝ આપણે માની લઈએ આર હવે તમે ની વેલ્યુ આમાં મૂકી દો ડીક્યુ જે પણ હશે તમારી પાસે જે લેમડા હશે અથવા તો સિગ્મા હશે તો તો વોલ્યુમ ચાર્જ ડેન્સિટી હશે તો dq કઈ રીતે ફાઇન કરવાનો ચાર્જ ડેન્સિટીનો નો યુઝ કરીને dq કેવી રીતે ફાઇન કરશો ચાર્જ ડેન્સિટી કન્સેપ્ટ ચાર્જ ડેન્સિટી કન્સેપ્ટ એટલે કે વિદ્યુતભાર ઘનતાનો કોન્સેપ્ટ વિદ્યુતભાર ઘનતાનો કોન્સેપ્ટ યુઝ કરીને dq ફાઇન કરીને આમાં વેલ્યુ મૂકી દો એટલે તમને આનો થી આન્સર મળશે તો આ સ્મો ડીક્યુ પોઈન્ટ ચાર્જ છે ક્યુઅન પણ પોઈન્ટ ચાર્જ છે બરાબર તો આમાં ડીક્યુને તમે વિદ્યુત પર ઘનતાનો ઉપયોગ કરી આને મૂકી દો પછી આનું શું કરો સંકલન કરો આન્સર મળી જશે તો આવા કેસમાં આપણે એનું શું કરવું પડશે સંકલન તો સંકલનથી તમે આવા કેસમાં ડાયરેક્ટલી આન્સર ફાઇન કરી શકો છો સંકલન વગર આપણે આન્સર ફાઇન કરી શકતા નથી તો આ બેઝિક સ્કેલર ફોર્મ છે વિદ્યુ કારણ કે ફોર્સ કેવી કેવી ક્વોન્ટિટી છે ફોર્સ એ વેક્ટર ક્વોન્ટિટી છે તો સ્કેલર ફોર્મ ઇલેક્ટ્રોસિટિક ફોર્સનું આ રીતે તમે આપી શકો છો બરાબર તો આટલું નોટ્સ કરો નેક્સ્ટ પર જઈએ આપણી પાસે હવે બે કેસ છે કે તમે મીડિયમ સાથે શું કહે તો ફોર્સ ઇન મીડિયમ તો કોઈ ફોર્સ તમારે મીડિયમમાં ફાઇન કરવું હોય તો શું મતલબ શું કે તમે ધારો કે કોઈ બે વિદ્યુતભારને આ રીતે મીડિયમમાં રાખો છો અહીંયા q1 અહીંયા ક્યુ ટુ આ ડિસ્ટન્સને આપણે આર મીડિયમ કહી દઈએ બરાબર ને આ વિદ્યુત ભાને તમે આ મીડિયમ છે આ જ ભાને તમે હવામાં રાખો છો અહીંયા q1 અહીંયા q2 એમની વચ્ચે ડિસ્ટન્સ આપણે આર એર કહી દઈએ તો આ રીતના બે કેસ છે તમારી પાસે તો આવા કેસમાં તમે ફોર્સ કેવી રીતે લખી શકો તો હવા હવામાં તમારે જો ફોર્સ લખવો હોય તો એફ

એફસેલોન ઇઝી કોડ થઈ જાય છે એપ્સેલોન ઇન્ટુ એપસેલોન આર એટલે કે એપ્સેલોન નોટ ઇન્ટુ કે બરાબર એફસેલોન આર છે રિલેટિવ પરમિટિવિટી છે અને કે માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક છે કે શું છે અહીંયા આ બંને કે એમાં મિસ્ટેક ના કરતા કે ક્યુ એન ક્યુ ટુ ઓપોન આર જે કે છે એ ઇક્વેશનનો કોન્સન્ટ છે અહીંયા આપણે કેપિટલ કે લખી દઈએ આ શું છે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ તો માધ્યમનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક જે છે એ રિપ્રેઝન્ટ કરે છે બરાબર તો આ બંને વચ્ચે મિસ્ટેક ના થાય તો આ બંને ઇક્વેશન તમે આ રીતે લખી શકો છો ફર્સ્ટ ઇક્વેશન એન્ડ સેકન્ડ ઇક્વેશન તો બંનેને જો એક સાથે એક જ ઇક્વેશનમાં લખવું હોય તો શું તો આમાં તમારે બે કેસ ડિસ્કસ કરી શકો કેસ નંબર વન ધારો કે તમે વિદ્યુતભારને એવી રીતે અરેન્જ કરો છો કે બંનેના ડિસ્ટન્સ સેમ રહે મતલબ હવામાં જેટલું અંતર છે એટલું જ અંતર તમે માધ્યમમાં રાખો તો ફોર્સ બદલાશે તો ફર્સ્ટ કેસ આર સેમ આર સેમ મતલબ કે આર એર ઇઝ ઇક્વલ ટુ આર મીડિયમ જો રાખવું હોય તો ફોર્સ બદલાશે બરાબર તો ફોર્સનું ઇક્વેશન થઈ જશે ફોર્સ મીડિયમ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ એર અપોન કે મતલબ કે ફોર્સ કેમાં ભાગનું થઈ જશે આ બંને ઇક્વેશનો રેશિયો લેશો એટલે આન્સર તમને આ મળી જશે બંને ક્વેશનનો રેશિયો લેશો એટલે આન્સર તમારો કે આવવા મળી જશે અને બીજો કેસ ધારો કે તમે વિદ્યુતભારની ગોઠવણી બદલી દો છો મતલબ કે આર જુદા જુદા રાખો છો જેથી કંઈ તમને ફોર્સ સેમ મળે તો એ બીજો કેસ મળે બીજા કેસમાં ધારો કે એફ સેમ રાખવું છે બીજા કેસમાં શું સેમ રાખવું છે એફ સેમ રાખવું છે તો આર ચેન્જ કરવું પડે મતલબ આ એફ સેમ મતલબ શું કરવું છે કે એફ એર ઇઝ ઇક્વલ ટુ એફ મીડિયમ રાખવું છે એ ફેર ઇઝિકોડું શું રાખવું છે મીડિયમ તો ફોર્સ સેમ રાખવો હશે કારણ કે ક્યુઅનને ક્યુ ટુ થશે એમ જ રહેવાના તો આર બદલવું જોઈશે તો આ કેસમાં આપણો આન્સર આવી જશે અહીંયા સ્ક્વેરના પ્રપોર્શનમાં છે તો આર મીડિયમ ઇઝ ઇક્વલ ટુ આર એ અપોન રૂટ કે તો ડિસ્ટન્સ રૂટ કેમાં ભાગનું થશે તો ફોર્સ સેમ રહેશે અને જો ફોર્સ ફોર્સ કેમાં ભાગનું થશે તો ડિસ્ટન્સ સેમ રહેશે ઓકે તો આ એનું રિલેશન છે મીડિયમના કેસમાં ઇલેક્ટ્રોસેટિક ફોર્સને કેવી રીતે લખી શકાય ઓકે તો બચાવવા નોટ્સ કરો પછી આપણે આગળ જઈએ નેક્સ્ટ પર ચલો નેક્સ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુ એ છે વેક્ટર ફોર્મ વેક્ટર ફોર્મ ઓફ કુલમ્સ લો તો વેક્ટર ફોર્મ તમે જો ડિસ્કસ કરતા હોય કુલમ્સનો તો સિમ્પલ એવું લોજિક છે તમે વેક્ટરની સાઇનનો યુઝ કરશો કારણ કે ફોર્સ છે કેવી ક્વોન્ટિટી છે વેક્ટર ક્વોન્ટિટી છે તો આમાં તમારે વધારે કશું યાદ નથી રાખો એક સિમ્પલ લોજિકથી આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરો ધારો કે એક્સ વાયઝ એડ અક્ષ છે અહીંયા આપણા પાસે ક્યુ વન ચાર્જ છે અહીંયા આપણી પાસે ક્યુ ચાર્જ બરાબર તો ક્યુ વન છે એનો આર વન લઈ લઈએ સ્થાનાંતર સદીશ અને ક્યુ છે એના માટે આર ટુ લઈએ સ્થાનાંતર સદીશ ઓકે તો આમાં તમારી પાસે એટ્રેક્ટિવ અને રિપલ્સિવ બે ટાઈપના ફોર્સ આવે એટ્રેક્ટિવ અને રિપલ્સિવ તો અહીંયા તમે કોઈ બી રીતે ધારો કે તમે આ સદિશ છે એને કહી દો આર વન ટુ અને એનાથી અપોઝિટ સદીશ લઈએ મતલબ કે જો આ દિશાનો સદિશ છે એને તમે કહી દો આર ટુ વન તો એટ્રેક્ટિવ હશે તો તમારે આર વન ટુ સદીશનો યુઝ કરવાનો છે ક્યુ વન માટે અને રિપલસિવ હશે તો ક્યુ વન માટે આર ટુ વન સદીશનો યુઝ કરવાનો છે તો મતલબ એફનું ઇક્વેશન તમે શું લખી શકો કે આ કેસમાં વેક્ટર ફોર્મમાં એફ ઇઝ એક વર્ડ કે ક્યુ વન ક્યુ ટુ અપ વન આર વન ટુ સ્ક્વેર ઇન્ટુ આર વન ટુ યા ફિર તમે આવું બી લખી શકો કે એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપ વન આર વન ટુ સ્ક્વેર ઇન્ટુ આર ટુ વન ફરીવાર બોલું છું અહીંયા એટ્રેક્ટિવ એટલે કે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ પરથી તમારે આર વન ટુ કે આર ટુ વન યુઝ કરવાના છે અત્યારે આપણે વન ટુની જ વાત કરીએ છીએ બરાબર વન મતલબ ક્યુ વન પર કેટલું ફોર્સ લાગશે તો કે આર વન ટુ બી લાગી શકે આર ટુ વન બી લાગી શકે એ કોના પણ નક્કી થાય કે બંને વિદ્યુતભારની સાઈન કેવી છે બંને ધન છે એક ધન છે એક ઋણ છે એના પર નક્કી થશે કે બંને ઋણ છે બરાબર તો તમને ખ્યાલ આવે ધારો કે ક્યુ વન માટે વાત કરીએ તો આકર્ષણ બળ હશે ત્યારે આર વન ટુનો યુઝ થશે અને અપાકર્ષણ બળ હશે ત્યારે આર ટુ વનનો યુઝ થશે તો વેક્ટરનો યુઝ કરીને તમે આવી આમાં વેલ્યુ મૂકી દો આપણને આન્સર મળી જશે ઓકે તો આર વન ટુ શું લખી શકાય આર વન ટુ ઇઝ ઇક્વલ ટુ એ એકમ સદીશ અહીંયા આપણે એકમ સદિશ કરી દઈએ તો આર વન ટુ ઇઝ ઇક્વલ ટુ આર વન ટુ અપોન મોડ આર વન ટુ હવે એ રીતે આર ટુ વન પણ લખી શકાય તો અહીંયા તમે યુઝ કરો ચાલો જુઓ આ વસ્તુ તમે યુઝ કરો અહીંયા તો આપણી પાસે ટ્રાયંગલ બને છે ઓકે તો આર વન ટુ માટે કેવો ટ્રાએંગલ બનશે તો પોલીગનનો રૂલ યુઝ કરીએ તો આર વન પ્લસ આર વન ટુ ઇઝ ઇક્વલ ટુ આર ટુ આવી લખી લખો આવી રીતે લખી શકો તો આમાંથી આર વન ટુ ફાઇન કરી લો અને એવી જ રીતે જો આર ટુ વન ફાઇન કરવો હોય તો આર ટુ વન ઇઝ ટુ અહીંયા પણ આર ટુ વન તો અહીંયા યુનિટ વેક્ટર અપ વન આર ટુ વન તો એને કઈ ફાઇન્ડ ફાઇન કરો ફરી વાર એ જ ઇક્વેશન યુઝ કરો તો એક ફિગરમાંથી જુઓ તો આર ટુ પ્લસ આર ટુ વન ઇઝ ટુ આર વન આવું લખી શકો ટ્રા રૂલ યુઝ કરો એટલે તો આ રીતે તમે એકમ સદિશ ફાઇન કરીને ધારો કે તમારી પાસે કોઈ વિદ્યુત ભાર છે આ એક જ આ સિસ્ટમ પર લગતું જોયું પણ જ્યારે એક કરતાં વધારે બળ લાગતા હોય ત્યારે શું બરાબર આપ જનરલી આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણને જોવા નથી મળતા આપણી આપણી પાસે જે ક્વેશ્ચન્સ હોય એમાં આવા ક્વેશ્ચન્સ હોય છે અહીંયા ધારો કે ક્યુ વન કોઈ વિદ્યુત ભાર છે એના પર એક સાથે અહીંયા એફ વન લાગે છે અહીંયા એફ લાગે છે અહીંયા એફ થ્રી લાગે છે આ ટાઈપનો ફોર્સ હોય તો નેટ ફોર્સ ફાઇન કરવાના ક્વેશ્ચન્સ વધારે આપણને જોવા મળે છે જે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ વેક્ટર ફોર્મ એ ક્વેશ્ચન્સના આટલા ક્વેશ્ચન્સ નથી હોતા સેકન્ડ છે સુપરપોઝિશન એના ક્વેશ્ચન્સ આપણને વધારે જોવા મળે છે તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનમાં બધા ફોર્સો સમ કરવાનો છે તો ધારો કે કોઈ કોઈ વિદ્યુતભર પર બે ફોર્સ લાગે છે કોઈ વિદ્યુતભર પર બે ફોર્સ લાગે છે આપણે બે ફોર્સની જ વાત કરીએ અત્યારે તો અને એમની વચ્ચેનો એંગલ થીટા છે એની વચ્ચેનો એંગલ કેટલો છે સપોઝ થીટા તો આને તમે બે રીતે સોલ્વ કરી શકો એક તો નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એફ વન

કેવી રીતે અત્યારે જે કેસ છે એમાં આપણે સપોઝ કમ્પોન્ડ મેથડ બનાવવી છે તો એફ વન તો અહીંયા ઓલરેડી છે જ એટલે એ તો એમાં આપણે ડ્રો કરી દઈશું એફ વન હવે એફ ટુ જે છે એના બે કમ્પોન લઈએ ચલો તો એફ ટુ ખરેખર અહીંયા લાગે છે આ રીતે બરાબર તો એક કમ્પોનન્ટ છે એ અહીંયા આવી જશે તો એફ ટુ કોસ થીટા અને બીજો કમ્પોન્ડ અહીંયા આવી જશે એફ ટુ સાઇન તો હવે આ કેસમાં તમે આ રીતે પણ કરી શકો છો બે ફોર્સ એફ નેટ સોરી મેગ્નિટ્યૂડ જ જોઈએ છે તો મેગ્નિટ્યૂડમાં એફ નેટ ઇઝ ઇક્વલ ટુ અંડરઉટ એફએક્સ સ્ક્વેર પ્લસ એફ વાય સ્ક્વેર જ્યાં એફએક્સ કેટલા થઈ જશે એફ વન પ્લસ એફ ટુ કોસ થીટા અને એફ વાય કેટલા થઈ જશે એફ ટુ સાઇન થિટા તો વેક્ટરમાં જનરલી પ્રિન્સિપલ ઓફ સુપર પોઝિશનના ક્વેશ્ચન વધારે હોય છે તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનમાં બે મેથડ એક ડાયરેક્ટલી વેક્ટરનો યુઝ કરો અને બીજો કોમ્પોનન્ટ મેથડનો યુઝ કરો તો આ બંને મેથડ તમે વેક્ટરના કોઈ બી ક્વેશ્ચન્સ ગુલમ સ્લોના આવે છે એ તમે ઇઝીલી સોલ્વ આઉટ કરી શકો છો બરાબર તો આપણી પાસે અત્યારે જેટલી વસ્તુ આપણે ડિસ્કસ કરી છે એ એ એમાં આપણે ફર્સ્ટ ડિસ્કસ કર્યું સ્કેલર ફોર્મ એનો પછી મીડિયમ એના પછી વેક્ટર ફોર્મ આ બધી જ થિયો જે છે એ તમે એકદમ વ્યવસ્થિત શીખી લો પછી નેક્સ્ટ સેશનમાં આપણે ફરીવાર આના એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરી શકાય અને ક્યાં ટાઇપના એક્ઝામ્પલ છે ગુલઅસોમાં આપણી પાસે જોવા મળે છે એના વિશે ડિટેલમાં ડિસ્કશન કરીશું ઓકે તો નેક્સ્ટ ટાઈમ ફરીવાર આ જ પ્લેટફોર્મ પર પાછા મળીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ